હેલો એન્ડ વેલકમ ટુ ત્રિજ્ઞાન એજ્યુકેશન સેન્ટર ત્રિજ્ઞાન એજ્યુકેશન સેન્ટરમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચલો આજે આપણું ક્લાસ શરૂ કરીએ બેઝિક ઇંગ્લિશ એન્ડ સ્પોકન ઇંગ્લિશનો ડે સેવન એટલે કે દિવસ સાતમો આપણે ઓલરેડી અભ્યાસ કરી રહ્યા છે ધ લેસન નંબર થર્ડ લેટ રાઈટ આલ્ફાબેટ કે આપણે લેસન નંબર ત્રણનો લેસ રાઈટ ચાલો આલ્ફાબેટને લખીએ લેસન આપણે શીખી રહ્યા છે એન્ડ ઓલરેડી વી હેવ સ્ટડીડ ધ કેપિટલ લેટર્સ એન્ડ ઓલરેડી કે આપણે કેપિટલ લેટર્સ વિશે આપણે શીખી ગયા છે કે એને કેવી રીતે લખવાનું આપણે શીખી ગયા છે સો અગેન ટુડે વી વીલ સ્ટાર્ટ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ રાઇટિંગ એઝ સ્મોલ આલ્ફાબેટ કે આજે આપણે જે સ્મોલ આલ્ફાબેટ છે એને કેવી રીતના લખવું એ વિશે આપણે શીખીશું તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સો અત્યારે આપણે જે પ્રિન્ટિંગ રાઇટિંગ છે એની પ્રેક્ટિસ કરી રહ્યા છે તો પ્રિન્ટિંગ રાઇટિંગમાં સ્મોલ આલ્ફાબેટ કેવી રીતના લખીએ એના વિશે આપણે આજે શીખીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ સો અત્યારે આપણે સ્મોલ આલ્ફાબેટ ચાર લીટીવાય નોટબુકમાં કેવી રીતના લખવું એ વિશે આપણે અભ્યાસ કરીએ તો ચલો ફરી એક વખત આપણે બોર્ડ પર જુઓ અને દરેક અક્ષરને ધ્યાનથી જુઓ અને એ પ્રમાણે જોઈને તમારી ફોર લાઇન્સ નોટબુકમાં લખવાની પ્રયત્ન કરો ચલો હું એ વિશે સમજાવું છું આમ તમે ધ્યાનથી સાંભળો અને તમારી નોટબુકમાં લખો તો ચાલો સ્ટાર્ટ કરીએ સ્મોલ આલ્ફાબેટ ચલો જુઓ ચાર લાઇનમાં હવે હવે આપણે સ્મોલ લેટેસ્ટ લખીએ તો આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ દરેક અક્ષર જે વચ્ચેની લાઇન છે એટલે કે બે અને ત્રણ લાઇન એ બંનેની વચ્ચે આવશે અને કોઈક લેટર હશે તે પહેલી લાઇનમાં જશે અને કોઈક એવા લેટર હશે જે નીચેની કે ત્રીજા લાઇન સુધી જશે આપણે જાણીએ છીએ કે કોઈકનું માથું ઊંચું હોય તો ક્યારેકની પૂંછડી લાંબી હોય તો જે અક્ષરની આપણે કહીએ કે માથું ઊંચું હોય ઉપરની લાઇનમાં જશે અને જે અક્ષરની પૂંછડી લાંબી હશે એ નીચેની લાઇનમાં એટલે કે ત્રીજી લાઇનમાં જશે ઓકે ચલો એ પ્રમાણે સ્ટાર્ટ કરીએ ચલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે લખીએ એ ચલો તો એ લખતી વખતે વચ્ચેની લાઇનમાં જે લીટીને થોડીક નીચે પેન મૂકો ઉપર લાઇનને ટચ કરો અને એ પ્રમાણે એને સી જેવું લખી દો ઓકે પેન ઉચકી લો અગેન ઉપર મૂકો અને સીધી લાઈન આ વચ્ચેની લાઇનમાં દોરી દો સો એ પ્રમાણે આપણે કેપિટલ સ્મોલ એ લખીશું ચલો ત્યાર પછી સ્મોલ બી સ્મોલ બી લખતી વખતે આપણે પહેલી લાઇનથી બીજી અને ત્રીજી લાઇન સુધી સ્ટ્રેટ લાઇન દોરો પેન ઉંચકી લો અને બીજી લાઇનની નીચે એને આપણે ઉલટું સી જેવો એને સર્કલ હાફ સર્કલ લખી દો એ પ્રમાણે આપણે બી લખીએ સી હવે સી લખતી વખતે વચ્ચેની લાઈનમાં આપણે તમારી પેન લાઈનની થોડી નીચે મૂકો અને વળાંક આપીને મોટો સી જેવો જ પણ સ્મોલ સી આપણે લખીએ ત્યાર પછી ડી હવે ડી સૌથી પહેલાં આપણે ઉપરની ફર્સ્ટ લાઇનથી ત્રીજી લાઇન સુધી સ્ટ્રેટ લાઇન દોરો પેન ઉચકી લો અને બીજી લાઈનને ટચ કરીને આપણે સી જેવું આપણે લખી દઈએ એટલે આપણો આ થયો સ્મોલ ડી હવે ઘણી વખત આપણે મિસ્ટેક કરીએ છીએ કે ડાયરેક્ટ આપણે લાઇન નથી દોરતા પરંતુ જસ્ટ એમ કરીને આપણે લખી દઈએ એ પ્રમાણે લખવાનું નહીં ચલો ત્યાર પછી ઈ ઈ આપણે સી જેવું વચ્ચે લાઈનમાં લખીશું ઈ

હજુ બીજી લાઈન પર પેન મૂકો અને ડાયરેક્ટ નીચે આવો ત્રીજી લાઇનમાં આવો અને વળાંક આપી દો સો એ પ્રમાણે જી લખીએ એચ વચ્ચેની લાઇન પહેલીથી ત્રીજી લાઇનમાં સ્ટ્રેટ લાઈન દોરો અને વચ્ચેની લાઇનમાં એમ કહીને વળાંક આપીને એચ લખો આ આવશે વચ્ચેની લાઇનમાં જસ્ટ એક નાની આમથી એક લાઈન દોરો અને એને ટપકું કરી દો એટલે આપણું થઈ જશે આ જે હવે બીજી લાઇન પર મૂકો પેન્સિલ અને ત્રીજીને છેલ્લી ચોથી લાઇન સુધી આવો અને વળાંક આપી દો અને બીજી લાઇન પર ટપકું મૂકી દો એ પ્રમાણે આપણો થઈ જશે સ્મોલ જે ત્યાર પછી કે હવે કે ઉપરની લાઇન પર મૂકો ત્રીજી લાઇન સુધી સ્ટ્રેટ લાઇન દોરો અને બીજી લાઇનમાં પર મૂકો પેન્સિલ અને થોડી ત્રાસી લાઇન દોરો અને એ ત્રાસી લાઇન પરની વચ્ચેથી આપણે એ લાઇન દોરીને એને ત્રીજી લાઇન પર આડી લાઈન દોરી દો એ પ્રમાણે થઈ જશે આપણો સ્મોલ કે હવે એલ એલને થી ત્રીજી લાઇન સુધી આપણું સ્ટ્રેટ લાઇન દોરો હવે એમ હવે આપણે એક દોરીએ બીજી ની નીચે એક એને વણાંક આપીને બીજી અને એના પરથી એને ત્રીજી સો એ પ્રમાણે આપણે એમ લખીશું હવે એન એક લાઇન દોરો પછી એનાથી આપણે ઉપરથી બીજી ને ટચ કરીને વણાંક આપીને ત્રીજી લાઈન પર એ પ્રમાણે લખો તો એ પ્રમાણે થઈ જશે એન ઓ એક નાનું સર્કલ જેવું કરી દો વચ્ચેની લાઇનમાં એટલે ઓ થઈ જશે પી હવે સ્મોલ પી લખતી વખતે આપણે જે બીજી લાઇન્સ છે એના પર પેન્સિલ મૂકો અને બીજી ત્રીજી અને ચોથી લાઇન સુધી સ્ટ્રેટ નીચે લાઈન લખો ઓકે પેન ઉચકી લો હજુ બીજી લાઇન પર પેન મૂકો અને એને ઉલટો સર્કલ કરીને એને પી હવે ક્યુ ક્યુ પણ એ પ્રમાણે બીજી લાઇન પર આપણે સી જેવું લખીએ પેન ઉચકી લો અને એના ઉપરના સડા પર મૂકીને ચોથી લાઈન સુધી સ્ટ્રેટ લાઈન આવો અને એને થોડુંક એક વાકવું એનું પૂછડ બનાવી દો એટલે આપણું થઈ જશે ક્યુ આર આરને આપણે વચ્ચે લાઈનમાં જસ્ટ એક નાની લાંબથી લાઇન આડ ઊભી લાઈન દોરીશું અને જસ્ટ એને એને રેગ આપી દઈએ એટલે એને આપણે સ્મોલ આર તરીકે લખીશું હવે એસ એસ પણ આપણે પહેલાં લાઇન પહેલી એબિશન લખીએ પ્રમાણે નીચ વચ્ચેની લાઇનમાં જસ્ટ વાણા કાપીને એસ લખી દો ટી ટી લખતી વખતે ઉપરની લાઇન પર મૂકો અને ત્રીજી લાઇન સુધી સીધી લાવો અને વણાંક આપી દો અને બીજી લાઇન પર આડી નાની લાઇન દોરી દો એટલે આપણે થઈ જશે સ્મોલ ટી યુ યુ આપણે લખીએ બીજી લાઇન પર પેન મૂકો નીચે લખો વણાંક આપો અને એક ઉપરથી સીધી લાઇન દોરી દઉં એટલે કે ગુજરાતીમાં પાંચની જેમ આપણે લખી દઈએ એટલે આપણો થઈ જાય યુ વી હવે વી કેપિટલ અક્ષર જેવો પણ વચ્ચે લાઇનમાં નાનો વી લખી દઈએ એક ત્રાસી લાઈન બીજી ત્રાસી લાઈન હવે સ્મોલ ડબલ્યુ સો વીની જેમ આપણે ડબલ વી લખી દઈએ ત્રાસી લાઈન બીજી ત્રાસી લાઈન બીજી ત્રાસી લાઈન અને ત્રાસી લાઈન એ પ્રમાણે આપણે ડબલ્યુ લખીએ એક્સ હવે ચોકડી જેવી એક્સ આપણે લાઇનમાં એક ત્રાસી ત્રીજી ચોથી લાઈન સુધી આપણે ત્રાસી સ્ટ્રેટ લાઇન દોરી દઈએ એટલે આપણું થઈ જશે કેપિટલ આ સ્મોલ વાય ચાલો ઝેડ ત્યાર પછી ઝેડ એક લાઇન દોરો વચ્ચેની લાઇનમાં આડી એટલે ત્રાસી અને પછી આડી સો એ વચ્ચેની બીજી અને ત્રીજી લાઈનની વચ્ચે આપણે સ્મોલ ઝેડ લખીએ સો એ પ્રમાણે આપણે એક સ્મોલ આલ્ફાબેટ લખીશું અને એ પ્રમાણે લખીને આપણે પ્રેક્ટિસ કરીશું વધુ સમજ ન પડે તમે બોર્ડ પર જોઈ શકો છો અને દરેક લેટરને ઓબ્ઝર્વ કરીને એનું નિરીક્ષણ કરીને અભ્યાસ કરીને તમે તમારી નોટબુકમાં લખી શકો છો ચલો હવે ફરી તમારા માટે હું હોમવર્ક લાવ્યો છું ફરી એક વખત એક વાક્ય છે એને તમારે ઘણી વખત લખવાનું તમારે નોટબુકમાં અને પ્રેક્ટિસ કરવાની છે તો જુઓ બોર્ડ પર કયું વાક્ય છે એ ક્વિક બ્રાઉન ફોક્સ ઓવર એ લેઝી ડોગ એ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ ઓવર એ લેઝી ડોગ સો એ વાક્યને ઘણી વખત તમારે નોટબુકમાં લખો અને પ્રેક્ટિસ કરો સો એ પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરીશું સો પ્રિન્ટિંગ રાઇટિંગમાં કેવી રીતના લખવાનું સ્મોલ લેટર્સ આપણે શીખી લઈશું ઓકે સો આજનું લેસન આપણે અહીં પૂરું કરીએ નેક્સ્ટ લેસનમાં ફરી આપણે ખૂબ જ મજેદાર અને ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાતો કરવાના છે કે પ્રિન્ટિંગ રાઇટિંગમાં ઉપરના લેવલમાં કેવી રીતે લખીશું અને આપણે હેન્ડ રાઇટિંગ કેવી રીતના સુધારીશું અને કેવી રીતના ઝડપથી લખીશું એના વિશે શીખવાનું છે માટે તમે અમે તમને વિનંતી કરીએ છીએ કે નેક્સ્ટ વિડિયોની રાહ જુઓ અને અત્યાર સુધી અમારા ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયોને એક લાઇક કરી દો અને તમારા મિત્રને શેર કરવા ન ભૂલતા અને તમે દરરોજ અમારા વિડીયો જોશો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ